નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક 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 સ્વાગત છે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન તારીખ ચોવીસ બાર બે હજાર એકવીસ વિષય સામાજિક વિજ્ઞાન કુલગુણ પચીસનું સો ટકા સાચું અને સંપૂર્ણ સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પર ક્લિક કરો જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય ખાસ મિત્રો કે જો તમારે આ વિડીયોની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી પ્લે સ્ટોર ઉપર જે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેની અંદર તમને પીડીએફ સંપૂર્ણપણે મળી જશે પ્રશ્ન નંબર એક નીચે અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી અને ઉત્તર આપો પાંચ ગુણની અંદર આ સરસ મજાનું જોડકો આપણને આપેલું છે જેમાં અ વિભાગના જવાબ તમારે યોગ્ય બ વિભાગ સાથે જોડવાના છે એક ઇન્ડિકા તો એમની સાથે જવાબ આવશે ડી મેક્સનીસ બે ગ્રાન્ડ ટુ કરોડ તો એમની સાથે જવાબ આવશે શેર શાહ સુરી ત્રણ સુદર્શન તળાવ તો એમની સાથે જવાબ આવશે એફ પુષ્ય ગુપ્ત ચાર અર્થશાસ્ત્ર તો એમની સામે જવાબ આવશે બી ચાણક્ય પાંચ મુદ્રા રાક્ષસ તો એમની સામે જવાબ આવશે સી વિશાખ દોડિયો પસંદ આવે તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન નંબર બે પ્રશ્નોના જવાબ આપો એક મૌર્ય યુગના વહીવટી તંત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું અને કયા કયા ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછેલો છે તો મૌર્ય યુગમાં વહીવટી તંત્રના મુખ્ય ત્રણ વિભાગો હતા એક કેન્દ્રીય વિભાગ બે પ્રાંતિય વિભાગ અને ત્રણ પ્રાદેશિક વિભાગ ત્યાર પછી બે માર્કની અંદર એક સવાલ પૂછેલો છે આપણને કે સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતનો પ્રચાર પર ભાર મૂક્યો હતો તો જવાબ આવશે સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધ શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન এড્યુકેશનમાં જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડિયો અને પીડીએફ એ પણ તદ્દન ફ્રી સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે જેમ કે નિદાન કસોટી એકમ કસોટી બ્રિજ કોર્સ ઘરે શીખીએ પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાનો ફોલ્ડર દેખાશે એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો તો રાહ જોઈ રહ્યા છો મિત્રો આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટ એજ્યુકેશન બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર 3 અ આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો ત્રણ વૈકલ્પિક પ્રશ્ન પૂછેલા છે દરેકનો એક ગુણ રહેશે ટોટલ 3 ગુણનો આ પ્રશ્ન છે એક અશોકે પુત્ર મહેન્દ્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા મ્યાનમાર સિલોન ઇジપ્ત કે સિરિયા તો જવાબ આવશે મિત્રો બી સિલોન બે સમ્રાટ અશોકના મોટા ભાગના અભિલેખો કઈ લિપિમાં લખાયેલા છે તમિલ

ચંદ્રગુપ્ત મૌર્યના જીવનકાળમાં ચાણક્યનો ફાળો જણાવો બે ગુણની અંદર આ પ્રશ્ન પૂછેલો છે ચાણક્યના માર્ગદર્શન ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસો ને એકવીસમાં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવી મગધની ગાદી પર મૌર્ય વંશની સ્થાપના કરી ચંદ્રગુપ્ત મૌર્યની વીરતા અને ચાણક્યના રાજનીતિ માર્ગદર્શનથી ભારતના મોટા ભાગના વિસ્તારમાં મૌર્ય વંશની સત્તાનો પ્રચાર કર્યો હતો ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર કંદહાર થી લઈ પૂર્વે બંગાળ સુધી એમનું શાસન હતું ત્યાર પછી પ્રશ્ન નંબર 4 અ નીચેની ખાલી જગ્યા પૂરો 3 ગુણનો પ્રશ્ન છે અહીંયા ત્રણ ખાલી જગ્યાઓ આપેલી છે જેમાં એક જૂનાગઢનો ગિરનાર પર્વત એ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે મિત્રો જ્વાળામુખી બે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે સમુદ્રધાની

ત્રણે બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત પ્રશ્ન નંબર પાંચ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્નોના જવાબ આપો એક પર્વત એટલે શું તેમના પ્રકારો જણાવો ત્રણ ગુણનો આ પ્રશ્નો છે તો પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતળ મોટા ભાગે નીચા 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 ઊંચા હોય હોય અને જેના મથાળાનો ભાગ શિખરો રૂપે ઉપસેલો નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકાર છે એક ગેડ પર્વત બે ખંડ પર્વત ત્રણ જ્વાળામુખી પર્વત ચાર અવશિષ્ટ પર્વત ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે બે ગુણની અંદર કે મેદાનોનું મહત્વ સમજાવો તો ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે આ સંપૂર્ણ વિડીયો સોલ્યુશન ધ્યાનથી જોવા દેલા સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયોની પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી મેળવી લેજો થેન્ક યુ